છોટાઉદેપુરના પીપરસટ ગામે આવેલી બરોડા પબ્લિક શાળાના સંચાલકો વિરુદ્ધ જૂના શિક્ષકો આપોના સૂત્રોચ્ચાર કર્યા. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના પીપરસટ ગામ પાસે આવેલી બરોડા પબ્લિક શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષકને શાળાના સંચાલકોએ બદલી કરીને બીજા વર્ગમાં મોકલી આપતા વાલીઓએ શાળાના કેમ્પસની બહાર શાળાના સંચાલકો વિરુદ્ધ જૂના શિક્ષક આપોના સૂત્રોચ્ચાર કર્યા અને જૂના શિક્ષક પરત નહીં મૂકવામાં આવે તો વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની પીપરસટ ગામે બરોડા પબ્લિક ખાનગી શાળા ધોરણ 1-12 ચાલે છે, જેમાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ખાનગી શાળામાં 35,000થી લગાવીને 65,000 સુધી એક વિદ્યાર્થી દીઠ ફીસ વસૂલવામાં આવે છે, ત્યારે ધોરણ 10માં ગણિત વિષયના બાળકોને સારું શિક્ષણ શિક્ષક છેલ્લા કેટલાક સમયથી આપતા હતા અને સારા શિક્ષણથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં સરળતા રહેતી હતી અને બાળકો સાથે આ શિક્ષકનો સારો મનમેર હતો, પરંતુ શાળાના સંચાલકોએ આ શિક્ષકને ધોરણ 10 અને 12ના વર્ગોમાંથી હટાવી દેતા બીજા શિક્ષકને મૂકી દેતા વાલીઓ અને બાળકોમાં શાળાના સંચાલકો સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. અત્યારે જે શિક્ષકને મૂકવામાં આવ્યા છે તે શિક્ષણ બરાબર ન આપતા હોવાનું બાળકો અને વાલીઓ જણાવ્યું હતું, જ્યારે રોષે ભરાયેલા વાલીઓ અને બાળકો શાળાના ગેટની બહાર ઊભા રહીને સૂત્રોચ્ચાર કરી જૂના શિક્ષક આપોની માંગણી કરી હતી. જ્યારે વાલીઓનો આક્ષેપ હતો કે આ શાળામાં 35,000થી 65,000 સુધીની ફી વસૂલવામાં આવી છે, જેમાં ચા નાસ્તો અને જમવાનું આપવામાં આવે છે, જેમાં ભોજનમાં યોગ્ય ગુણવત્તાવાળો ખોરાક આપવામાં આવતો નથી, જેનાથી બાળકો શાળામાં આપવામાં આવતું ભોજન જમતા નથી અને અમુક વાર ભોજનમાં જીવાત પણ નીકળવાની ઘટનાઓ બદલ છે. જ્યારે શાળાના આચાર્યએ જણાવ્યું કે સંસ્થા શાળાનું સંચાલન કરે છે, મને શિક્ષકના બદલવા માટે સૂચના આપતા શિક્ષકની બદલી કરેલ છે, હાલ તો શાળાના સંચાલકો વહીવટમાં ધ્યાન ન આપતા બાળકોનો સૂત્રોચ્ચાર કરવાની નોબત આવી છે, જ્યારે આગામી દિવસોમાં જૂના શિક્ષકને મૂકવામાં નહીં આવે તો વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દેશે તેવી ચીમકી ઉચ્ચારી છે. અલ્લારાકા પઠાણ, છેડેશ ટીવી, છોટાઉદેપુર. મારું નામ છે મહેશ્વરી, હું આ બરોડા પબ્લિક સ્કૂલમાં ભણું છું કે જ્યાં હું 12 સાયન્સમાં ભણું છું. અમારા ટીચરને અચાનક જ બદલી કરી દેવામાં આવી છે અને અમને નવા ટીચરનું ટીચિંગ જરા બી ફાવતું નથી, તો અમારી માંગ એ જ છે કે અમને જે જૂના શિક્ષક હતા એ જૂના શિક્ષક જ આપો. એ રીતે 9માં 10માં અને 11માં 12માં બધે જ પ્રોબ્લેમ છે. 9માં 10માં બી મેથ્સના ટીચરને ચેન્જ કરી દેવામાં આવ્યા છે, તો અમને ટીચર જરા બી નહીં ફાવતા 9માં 10માં વાળાને, તો એમને બી ચેન્જ કરો. જે છે અમારા જૂના શિક્ષક હતા એ જૂના શિક્ષક જ અમને પાછા. ગરબા રસિકો માટે ખુશખબર, આવનાર નવલી નવરાત્રીને લઈને પ્રાંતિજ શહેરમાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવેલ છે. અવનવી ગરબાની સ્ટાઇલ શીખડાવવામાં આવશે, મર્યાદિત સંખ્યા લેવાની છે, તેથી વહેલા તે પહેલા નામ નોંધાવવા માટે આજે જ સંપર્ક કરો. દીપ્તિબેન હાર્દિક ભાઈ બ્રહ્મભટ્ટ, નંબર છે 9376151607. થર્ડ છે સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્ષ, બીજો માળ સાખરિયા બસ સ્ટેશન પાસે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.